નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ વિજ્ઞાન વિષયના નંબર પ્રકાશ જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ અંદર આપણે આ ચેનલ પર ધોરણ આઠના તમામ વિષયના વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે જો વિદ્યાર્થી મિત્રો તમે મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો મારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકશો અને જેમાં તમને તમામ વિષયના સોલ્યુશન પણ મળી રહેશે તો ચાલો આપણે જોઈએ ગાલા સ્વાધ્ય પોથીનું સોલ્યુશન અહીં તમને પ્રશ્ન નંબર એક આપેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો નંબર એક પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના પ્રકાશના કિરણને શું કહે છે તો જવાબ આવશે એ આપાત કિરણ ત્યાર પછી નંબર બે સમતલ અરીસાથી સાથે રચાતું પ્રતિબિંબ નીચેના પૈકી કેવું હોય છે તો જવાબ આવશે બી આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું નંબર ત્રણ સમતલ અરીસા પર આપાત થતા એક કિરણનો આપાત કોણ પચાસ અંશ હોય તો પરાવર્તન કોણ કેટલો હોય

સમતલ અરીસાની સામે ચાલીસ સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય તો જવાબ આવશે ડી એસી સેન્ટીમીટર ત્યાર પછી નંબર સાત સમતલ અરીસાની સામે વીસ સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી કેટલા અંતરે મળે તો જવાબ આવશે એ વીસ સેન્ટીમીટર નંબર આઠ એકબીજાની સાથે સાઈઠ અંશ કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે તો જવાબ આવશે ડી પાંચ નંબર નવ કેલિડોસ્કોપમાં ત્રણ સમતલ અરીસા પરસ્પર કેટલા અંશના કોણે ગોઠવેલા હોય છે તો જવાબ આવશે બી સાઠ અંશ નંબર દસ આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે તો જવાબ આવશે એ કોર્નિયા નંબર અગિયાર માનવ આંખનો રંગ શાને આભારી છે તો જવાબ આવશે બી આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે તો જવાબ આવશે સી આયરિસ નંબર તેર આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે ડી સિરિયર સિલિયરી સ્નાયુ નંબર ચૌદ નિશાચર પક્ષી કયું છે તો જવાબ આવશે બી ઘુવડ નંબર પંદર આપણી આંખોમાં પ્રકાશ શાની મારફતે દાખલ થાય છે તો જવાબ આવશે એ કોર્નિયા ત્યાર પછી નંબર માનવ આંખમાં સળી કોષો અને શંકુ કોષોના સંદર્ભે કયું વિધાન સાચું છે તો જવાબ આવશે બી શુક્ર કોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે ત્યાર પછી નંબર સત્તર રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપને અસર વસ્તુ ખસેડી લીધા પછી પણ કેટલા સમય સુધી ચાલુ રહે છે તો જવાબ આવશે ડી એકના છેદમાં સોળ સેકન્ડ નંબર અઢાર પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કહ્યું સાધન વપરાય છે તો જવાબ આવશે બી પેરિસ્કોપ નંબર ઓગણીસ આંખમાંની આંખની ખામી માટે આહારમાં કયા વિટામિનની ઉણપ જવાબદાર છે બી વિટામિન એ નંબર વીસ સૂર્યપ્રકાશનું સાત રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે સી વિભાજન પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો નંબર એક જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે નેવું અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય તો જવાબ આવશે પિસ્તાલીસ અંશ નંબર બે એકબીજાને સમાંતર ચાલીસ સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે અનંત નંબર ત્રણ બે સમતલ અરીસા વચ્ચે નેવું અંશનો કોણ હોય તો તેમની વચ્ચે મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે ત્રણ નંબર ચાર બે સમતલ અરીસા એકબીજા સાથે એકસો વીસ અંશના કોણે ગોઠવેલા છે તેમની વચ્ચે મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળશે બે નંબર પાંચ કેલિડોસ્કોપ ક્યાં સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે તો જવાબ આવશે ગુણક પ્રતિબિંબો નંબર છ આઈરીસમાં આવેલા નાના દ્વારને શું કહે છે તો જવાબ આવશે કીકી નંબર સાત આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે રેટિનામાં નંબર આઠ ખામી રહિત આંખ માટે વાંચવા માટેનું લઘુત્તમ અંતર કેટલા સેન્ટીમીટર છે તો જવાબ આવશે પચીસ સેન્ટીમીટર નંબર નવ વિટામિન એની ઉણપથી આંખોનો કયો રોગ થવાની સંભાવના છે રતાંધળાપણું નંબર દસ વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ કોણ વિકસાવી તો જવાબ આવશે લુઈ બ્રેઇલ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક કેવી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય છે તો સમતલ અને ચળકતી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય નંબર બે પ્રકાશનું પરાવર્તન એટલે શું તો વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફેંકવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે તો અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાષી અને વસ્તુના કદ જેવડું મળે છે નંબર ચાર અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે તો અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે નંબર પાંચ સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ કઈ તરફ પાછું ફેંકાય ફેંકાશે

તો સૂર્યપ્રકાશનું તેના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે નંબર દરેક વ્યક્તિની આંખનો રંગ શાને આભારી છે તો વિવિધ વ્યક્તિઓની આંખનો રંગ રંગને આભારી છે નંબર નવ આપણી આંખમાં સળી કોષોનું શું કાર્ય શું છે તો જવાબ આવશે આપણે આંખમાં સળી કોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો નંબર એક પરાવર્તનના નિયમો જણાવો તો આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ એ લંબ એક જ સમતલમાં હોય છે ત્યાર પછી નંબર બે મનુષ્ય આંખની આકૃતિમાં નામ નિર્દેશન કરો જે તમે અહીં જોઈ શકો છો મનુષ્યની આંખ છે તેની અંદર અહીં તમને નામ નિર્દેશન કરીને દર્શાવેલું છે નંબર ત્રણ આપણે આંખની સંભાળ રાખવા શું કરવું જોઈએ તો બહુ જ ઓછા અને અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં આંખો સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ સૂર્ય કે શક્તિવાળી શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું જોવું જોઈએ નહીં આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ નંબર ચાર આપણને વસ્તુ ક્યારે દેખાય તો વસ્તુ પર પડતા પ્રકાશનું પરાવર્તન થાય છે પરાવર્તિત થતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ નંબર પાંચ પ્રકાશનું પરાવર્તન એટલે શું તો પ્રકાશન પરાવર્તનના નિયમો લખો તો પ્રકાશના કિરણોની કોઈ સપાટી પર અમુક કોણે અથડાય તે જ માપના કોણે વિરુદ્ધ દિશાએ પાછા ફેંકવાની ઘટનાને પરાવર્તન કહે છે

કિરણ અને આપાત બિંદુએ સમતલ સપાટીને દોરેલા લંબ વચ્ચેના આપાત કોણ કહે છે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સમતલ સપાટીને દોરેલા લંબ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે નંબર સાત સ્વયં પ્રકાશિત અને પરપ્રકાશિત વસ્તુઓ એટલે શું તો જે વસ્તુઓ સ્વયં પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહેવાય છે ઉદાહરણ તરીકે સૂર્ય મીણબત્તીની જ્યોત જે વસ્તુઓ તેમના પર પડતા પ્રકાશન પરિવર્તન દેખાય છે તે વસ્તુઓ પર પ્રકાશિત વસ્તુઓ કહેવાય છે મોટા ભાગની વસ્તુઓ પર પ્રકાશિત છે ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે તે તેની સપાટી પર પડતા સૂર્યપ્રકાશના પરાવર્તનને આભારી છે નંબર આઠ ગુણક પ્રતિબિંબો એટલે શું તો બે અરીસાની પરાવર્તક સપાટી એકબીજાની સામે રહે તેમની ધાર એકબીજાને સ્પર્શે અને એકબીજા સાથે અમુક માપનો કોણ બનાવે તેમ ગોઠવો તેમની વચ્ચે વસ્તુ ગોઠવો અરીસામાં સામસામાં પરાવર્તન થઈ ઘણા પ્રતિબિંબો રચાય છે આ ઘટનાને ગુણક પ્રતિબિંબો કહે છે નંબર નવ કેલિડોસ્કોપના ઉપયોગ જણાવો તો ભીત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવાવાળા કલાકારો નવી નવી તરાની રચના કરવા માટે રમકડાને આકર્ષક બનાવવા માટે નંબર દસ રેટીના ક્યાં ક્યાં કોષો ધરાવે છે તેના કાર્યો જણાવો તો શંકુ કોષો સળી કોષો કોષો તીવ્ર પ્રકાશની સંવેદના મેળવે છે તેમજ રંગ પારખે છે સળી કોષો ઝાંખા પ્રકાશની સંવેદના મેળવે છે નંબર અગિયાર ખામીયુક્ત દ્રષ્ટિવાળી કેવી રીતે વાંચી લખી શકે છે તો લુઈ બ્રેલે વિકસાવેલી લિપિની સીટ પર ટપકાની તરાહો ઉપસાવેલી હોય છે ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ ટપકાને સ્પર્શ કરી અક્ષરો ઓળખે છે વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરોના સંયોજનોથી તે વાંચી અને લખી શકે છે નંબર બાર વિટામિન એ ના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો ગાજર બ્રોકલી લીલા શાકભાજી અને કોડ લિવર ઓઇલમાં વિપુલ પ્રમાણમાં ઈંડા દૂધ દહીં ચીજ માખણ પપૈયું અને કેરી જેવા ફળો અગત્ય તંદુરસ્ત દ્રષ્ટિ માટે એટલે કે આંખના રોગ ન થાય તે માટે વિટામિન એ આવશ્યક છે પ્રશ્ન નંબર પાંચ વૈજ્ઞાનિક કારણો કારણ સમજ્યા આપી સમજાવો નંબર એક ઘુવડ રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે તો જેનો જવાબ જોઈએ કુવડની આંખમાં કોર્નિયા મોટો હોય છે અને કીકી પણ મોટી હોય છે આ કારણે આંખમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે છે તેની આંખના રેટીના પર કોષની સંખ્યા ઘણી જ વધારે હોવાથી રાત્રિના અતિ ઝાંખા પ્રકાશની સંવેદના પણ તે મેળવી શકે છે આમ કુવડ રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે પ્રશ્ન નંબર છ તફાવતના બે મુદ્દા લખો નિયમિત પરાવર્તન અનિયમિત પરાવર્તન પહેલો મુદ્દો જોઈએ સમતલ ચળકતી લીસી સપાટી પર થતા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે ખરબચડી સપાટી પર થતા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે દાખલા તરીકે અરીસામાંથી થતું પરાવર્તન અને દાખલા તરીકે ખરબચડા પત્રામાંથી થતું પરાવર્તન બીજો તફાવત જોઈએ શંકુ કોષો અને શળી કોષો પેલો મુદ્દો જોઈએ તેમાં શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે જ્યારે સ્ળીકોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે બીજો મુદ્દો શંકુકોષો રંગ પારખી શકે છે જ્યારે સ્થળીકોષો રંગ પારખી શકતા નથી પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે કરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો નંબર એક સમાંતર ગોઠવેલા બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના બે પ્રતિબિંબો મળે ખોટું નંબર બે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ આભાસી હોય છે ખરું નંબર ત્રણ સમતલ અરીસામાં વસ્તુ અને તેનું પ્રતિબિંબ અરીસાથી સરખે અંતરે હોય છે ખરું નંબર ચાર સમતલ અરીસામાં આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આપાતબિંદુએ દોરેલા લંબની એક બાજુએ હોય છે ખોટું નંબર પાંચ સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી ખરું નંબર છ ખરબજડી સપાટી પરથી થતા પરાવર્તનમાં પરાવર્તનના નિયમો જળવાતા નથી ખોટું નંબર સાત સૂર્યનો શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે ખરું નંબર આઠ દ્રષ્ટિ ચેતા અને રેટિનાના જોડાણ પાસેની જગ્યાને અર્ધ કહે છે ખરું નંબર નવ આપણી આંખમાં આવેલા શંકુકોષો રંગ પારખી શકે છે ખરું નંબર દસ

નંબર ચાર નિશાચરોને સળી કોષો કરતા કોષો ખાલી જગ્યા હોય છે ઓછા નંબર પાંચ કીકીને નાની મોટી કરવાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા થાય છે આઈરીસ નંબર છ ચેતા કોષો પૈકી ખાલી જગ્યા કોષો રંગ પારખે છે શંકુ નંબર સાત બ્રેઇલ લિપિમાં ખાલી જગ્યા ટપકાની તરાહો હોય છે ત્રેસઠ નંબર આઠ આપણી આંખને તંદુરસ્ત રાખવા માટે આહારમાં વિપુલ પ્રમાણમાં વિટામિન ખાલી જગ્યા ધરાવતા ખોરાકના ઘટકો લેવા જોઈએ તો જવાબ આવશે એ પ્રશ્ન નંબર નવ જોઈએ જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી નંબર એક રેટીના તો પ્રતિબિંબ રચાય છે નંબર બે સળી કોષો તો ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે નંબર ત્રણ અંધ બિંદુ તો પ્રતિબિંબ રચાતું નથી નંબર ચાર શંકુ કોષો તો તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે ત્યાર પછી નંબર બે નંબર એક કીકી તો આઈરીસ નાનું દ્વાર નંબર બે કોર્નિયા તો આંખની આગળનો પારદર્શક ભાગ નંબર ત્રણ આઈરીસ તો કીકીના કદનું નિયંત્રણ નંબર ચાર રેટીના તો પ્રતિબિંબ રચાય છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો નંબર એક નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન આકૃતિ દોરી સમજાવો જે તમને અહીં દર્શાવેલું છે આકૃતિ સહિત જે તમે જોઈ શકો છો

આ ગાલા સાથે પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે હવે આપણે ફરી મળીશું બીજા પાર્ટના સોલ્યુશનના વિડીયો સાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં